दूरं विषय अर्थशास्त्र प्रकरण किया भारतीय अर्थतंत्र में नूतन प्रश्न आगे अपने शहरीकरण नकारात्मक असर जो था आज जो अपने शहरीकरण नकारात्मक असर अहीं शहरीकरण की हकारात्मक एटले कि सारी असरो नी साथे साथे केटली एवी असरो पण उद्भवे छे जे इच्छनीय होती नथी तेने नकारात्मक असरो तरीके ओळखवामां आवे छे। पहली असर छे आर्थिक असमानता। आर्थिक असमानता आर्थिक असमानता एटले के शहरीकरण वधवाथी नकारात्मक असर में सौथी पहेला आर्थिक असमानता वधारे जोवा मळे छे। कारण के शहर नी अंदर एक शिक्षित वर्ग होय छे, उच्च शिक्षण मेळवेल वर्ग होय छे, बौद्धिक वर्ग होय छे। ए वर्ग बौद्धिक गुणवत्ता वधारे धरावतो होवाथी तेमना नियोजन शक्ति साहसिकता जीव पोताना धंधा व्यवसाय ना मालिको होय छे इत्तेथी तेमनुं आवकनुं स्तर खूबज ऊंचुं जोवा मळे छे। एटले आ बौद्धिक वर्ग छे ए पोतानो धंधो करता होय छे, ए साहसिक होय छे, तेमनुं नियोजन क्षमता वधारे होय छे, ने तेथी તેમની આવકનું સ્તર ઊંચું હોય છે। એની સામે બીજી બાજુ જે વર્ગ ગામડામાંથી સ્થળાંતર કરીને શહેરમાં આવ્યો છે તે વર્ગ શ્રમિક વર્ગ છે। તેમાંનો મોટો ભાગનો વર્ગ કૌશલ્ય પ્રાપ્ત કરેલ હોતો નથી, કુશળ શ્રમિકો હોતા નથી, તેથી તેમને પૂરતા સમયની રોજગારી પૂરતા સમયની આવક પ્રાપ્ત થતી નથી અને તેથી તેમનું આવકનું સ્તર નીચું હોય છે। એટલે કે એક વર્ગની આવક વધારે હોય છે, બીજા વર્ગની આવક ઓછી હોય છે। તેથી અહીંયા આર્થિક અસમાનતા જોવા મળે છે। સામાજિક અસમાનતા, સામાજિક અસમાનતા અહીંયા આગળ આર્થિક અસમાનતાની સાથે સાથે સામાજિક અસમાનતા પણ જોવા મળે છે। કેવી? તો કે જે વર્ગ ધનિક વર્ગ છે, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ વર્ગ છે, તકનીકી શિક્ષણ પ્રાપ્ત કરેલ વર્ગ છે, તે લોકોની માનસિકતા અલગ હોય છે। તેઓ આધુનિકતા રૂઢિચુસ્ત પરંપરાઓથી વિમુખ રહે છે। એની સામે જે વર્ગ અશિક્ષિત વર્ગ છે, શ્રમિક વર્ગ છે, મજૂર વર્ગ છે, તેઓ પોતાની રૂઢિચુસ્તતા પરંપરાગત સામાજિક સંસ્કૃતિ છોડવા માંગતા હતા। એક વર્ગમાં આધુનિક વિચારસરણી જોવા મળે છે અને બીજા વર્ગમાં જૂની પુરાની પરંપરાગત વિચારસરણી જોવા મળે છે। એટલે અહીં પણ
समाज एक बे वर्ग में वेचाई जाए छे जी सामाजिक असमानता जोवा मळे छे जेने कारणे छे ફ્યુચર જે ગંદા વસવાટો નો પ્રશ્ન ગંદા વસવાટ ગામડામાંથી જે શહેરમાં આવેલો વર્ગ છે અને ખાસ કરીને ગામડામાંથી સ્થળાંતર કરીને શહેરી વસ્તી વિસ્ફોટ સર્જે છે एक मोटी गंभीर समस्या है वर्तमान समय में जो ये क्योंकि शहरी वस्ती अनेक गणी बढ़ रही है एनी समय बीजी बाजू आज वस्ती वधी रही है तेमनी पासे पूरता समय की रोजगारी न होवाथी तेमने झूपड़पट्टी दूर दराजना जेवा आवास मळे तेवा आवास ना रहेवू पड़तुं होय छे एटले के गंदा झूपड़पट्टी ज्यां आगळ पूरती आंतरमाळखाकीय सुविधाओ न होय माळखाकीय सुविधा न होय तेवी जग्याए तेमणे रहेवू पड़तुं होय छे जेथी करीने આ વસવાટનો પ્રશ્ન ઉભો થાય છે કારણ તે વર્ગ પૂરી આર્થિક ક્ષમતા ધરાવતો હોતો નથી અને તેથી જ આ વસવાટનો પ્રશ્ન એ શહેરમાં એક ગંભીર સ્વરૂપ ધારણ કરે છે એક વર્ગ એવો છે તે સારી જગ્યાએ વસવાટ કરી શકે છે અને બીજો વર્ગ એવો છે તેમની પાસે પૂરતા પ્રમાણમાં આવક ન હોવાથી રોજગારી ન હોવાથી તેમણે દૂરના વિસ્તારોની અંદર તેમજ ઔદ્યોગિક વિસ્તારની આસપાસ તેમણે ઝૂંપડપટ્ટીની અંદર ગંદા વિસ્તારોની અંદર વસવાટ કરવો પડે છે જેથી કરીને વસવાટના પ્રશ્નો ઉભા થતા જોવા મળે છે જે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા કાયદો અને વ્યવસ્થા જે ઝડપે શહેરીકરણ થઈ રહ્યું છે શહેરી વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે શહેરી વસ્તી વધી રહી છે તેમ કાયદો અને વ્યવસ્થા પણ કથળતી જતી જોવા મળે છે શહેરી વસ્તી વધવાથી શહેરીકરણ વધવાથી શહેરી વિસ્ફોટ વધવાથી
માતા દીઠ વાહનની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો થાય છે, ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે, જે સ્તરે વાહનોની સંખ્યા વધી રહી છે તે પ્રમાણમાં રસ્તાઓ સગવડતા પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત કરી શકાતી નથી। તેમજ ખાસ કરીને જે ગામડામાંથી સ્થળાંતર કરીને શહેરમાં આવે છે તેમાં જે યુવા વર્ગ છે એ યુવા વર્ગ પૂરતા સમયની રોજગારી પ્રાપ્ત કરી શકતો નથી। તેવા સમયે આ વર્ગ અસામાજિક પ્રવૃત્તિમાં જોતરાઈ જાય છે। કારણ આવક મેળવવા માટે થઈને ચોરી લૂંટફાટ એવી અસામાજિક પ્રવૃત્તિઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા તે આવક મેળવવાનો પ્રાપ્ત કરે છે, જેથી કરીને કાયદાની વ્યવસ્થા કથળતી જતી જોવા મળે છે। જે પ્રમાણમાં વસ્તી છે તે પ્રમાણે કાયદાનું પાલન કરાવનાર વર્ગની સંખ્યા તેટલા પ્રમાણમાં જોવા મળતી નથી, જેથી કરીને શહેરની અંદર દિવસે ને દિવસે અસામાજિક પ્રવૃત્તિઓ આપણને વધતી જતી જોવા મળે છે। ચોરી લૂંટફાટ ગુંડાગર્દી આવી અસામાજિક પ્રવૃત્તિઓ દિવસે ને દિવસે શહેરમાં વધતી જતી જોવા મળે છે, જે એક કાયદાની વ્યવસ્થાની સમસ્યા ઊભી કરે છે। આંતર માર્કેટ સુવિધાઓનો પ્રશ્ન, આંતર માળખાકીય સુવિધા શિક્ષણ આરોગ્ય વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વીજળી ગટર પાણી રોડ રસ્તા પરિવહન આ બધી સેવાઓ જેને આંતર માળખાકીય સુવિધાઓ આંતર માળખાકીય સેવા તરીકે ઓળખવામાં આવે છે। જે પ્રમાણે શહેરીકરણ થઈ રહ્યું છે, શહેરી વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે, જે પદ્ધતિએ જે ગતિએ શહેરી વસ્તીમાં જે પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે તેને અનુરૂપ આ આંતરમાળખાકીય સુવિધાઓ પૂરતા પ્રમાણમાં પૂરી પાડી શકાતી નથી। કારણ એક તબક્કે જ્યારે શહેરી વસ્તી વિસ્ફોટ થઈ જાય છે તે પ્રમાણે તેમની આંતર માળખાકીય માંગમાં પણ વધારો થાય છે। જેમ વસ્તી વધે તેમ તેમ વાહનો વધે છે, વાહનો વધવાની સાથે સાથે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે, પરિવહનની સમસ્યા ઉદ્ભવે છે, જે પ્રમાણે વસ્તી વધે છે તે પ્રમાણે વીજળી પાણી એ બધાની માંગ વધે છે, પરંતુ તેટલા પ્રમાણમાં તેનું ઉત્પાદન થઈ શકતું નથી। તેથી આ આંતર માળખાકીય સુવિધાઓ પૂરતા પ્રમાણમાં લોકોને પહોંચાડી શકાતી નથી, જેથી કરીને
વહીવટી પ્રશ્નો ઉભા થાય છે કારણ શહેરી વસ્તી વિસ્ફોટથી આ દરેકે દરેક સેવાઓની માંગમાં અનેક ગણો વધારો થાય છે અને તે પ્રમાણમાં તેઓ માંગન વિસ્તાર વિસ્તરણ જે પ્રમાણે થાય છે તે પ્રમાણે તેનું ઉત્પાદન શક્ય બનતું નથી તેથી દિવસે ને દિવસે વહીવટી તંત્ર આ બધી સેવાઓ પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થાય છે તે વચ્ચે પર્યાવરણ પ્રદૂષણના પ્રશ્નો શહેરીકરણ એ ઔદ્યોગિકરણના પરિણામે હોવાથી શહેરોમાં અનેક ઉદ્યોગો સ્થપાય છે જેથી કરીને એન્જિનિયરિંગના ઉદ્યોગો હોય કેમિકલના ઉદ્યોગો હોય સેવાકીય ઉદ્યોગો હોય એ ઉદ્યોગો દ્વારા વાયુ પ્રદૂષણ અને ઘન પ્રદૂષણના પ્રમાણમાં વધારો થતો જોવા મળે છે જીવન લગભગ અડધાથી વધુ ગરીબ વર્ગને શારીરિક પ્રશ્નો નડે છે આ પર્યાવરણ પ્રદૂષણ એ માનવીના આરોગ્યને પણ જોખમી છે આ પ્રદૂષણ થવાથી વ્યક્તિનું આરોગ્ય જોખમાય છે જે અનેક ઘણા પ્રશ્નો ઉભા કરે છે ઔદ્યોગિકરણને કારણે થઈને વાયુ પ્રદૂષણ તો વધી જ રહ્યું છે પરંતુ ઉદ્યોગોમાં બનતા કેટલાક કેમિકલો એ માનવીના આરોગ્યને જોખમી સાબિત થાય છે માનવીનું આરોગ્ય જોખમાય છે આ પ્રદૂષણને કારણે મનુષ્યને આરોગ્યને ગંભીર પ્રશ્નો ઉભા થાય છે તો શહેરીકરણ થવાથી શહેરીકરણ કેટલીક હકારાત્મક અસરો પણ ઉદ્ભવે છે પણ સાથે સાથે તેની નકારાત્મક અસરો પણ ઉદ્ભવે છે વિકાસ થવો બરોબર છે વિકાસ થવો જોઈએ પરંતુ માનવીના આરોગ્યના જોખમના અભાવે વિકાસ થવો જોઈએ નહીં અહીં રીતે આપણું આ પ્રકરણ પૂરું થાય છે બરોબર આજનું તમારું અનુભવ છે શહેરીકરણની નકારાત્મક અસરો લખીને તૈયાર કરવી અહીંયા ધોરણ 12 માં સંસ્થાનો અભ્યાસક્રમ પૂરો થાય છે વિદ્યાર્થીઓ હોમવર્કમાં લખીને તમે તૈયાર કરશો બરોબર જે તમને મેં તૈયાર કરવા કીધું છે એ બધું તૈયાર કરશો બરોબર વિદ્યાર્થીઓ અહીં આપણે આટલું રાખીએ છીએ બરોબર આ હોમવર્કમાં શહેરીકરણ નકારાત્મક અસરો લખવી અને તૈયાર કરવી